દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે. લોરેન્સ બળ નામના સાયન્ટિસ્ટે જણાવ્યું હતું કે કોઈ એક એવો વિસ્તાર હોય કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હોય, કારણ કે આપણે આગળ જોયું છે કે વિદ્યુત ક્ષેત્રમાં લાગતું બળ પણ જોયું આપણે, એફ બરાબર ક્યુઈ, યાદ છે ને? અને ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ પણ જોયું, કયું? ક્યુવીબી, એફ બરાબર ક્યુવીબી, યાદ છે ને? તો લોરેન્સ ફોર્સ એટલે કે જો કોઈ વિદ્યુત ભાર એવા ક્ષેત્રમાં ગતિ કરતો હોય કે જ્યાં બંને પ્રકારના ક્ષેત્રો, એવા વિસ્તારમાં ગતિ કરતો હોય જ્યાં બંને પ્રકારના ક્ષેત્ર હોય, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને પ્રકારના ક્ષેત્ર હોય, તો એની અંદર એના પર લાગતા બળને આપણે શું કહીશું? લોરેન્સ ફોર્સ. કારણ કે બંને પ્રકારનું બળ અનુભવે છે, ચુંબકીય બળ પણ અનુભવે છે અને વિદ્યુત બળ પણ અનુભવે છે. ઓકે, તો આપણે નોંધી લઈએ, જ્યારે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એમ બંને વિસ્તાર બંને ક્ષેત્ર ધરાવતું હોય તેવા વિસ્તારમાં ગતિ કરે કરે તો તેના પર બંને બળો લાગે છે. ઓકે, બંને બળો લાગે છે. ચલો આપણે સમજી લઈએ. પહેલું જ બળ ક્યુ વીજ ભાર ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરે તો એફ ઈ બરાબર શું લખી શકીએ? ક્યુઈ, જ્યાં ઈ શું છે? ઇલેક્ટ્રિકલ ફિલ્ડ. ઓકે, ખ્યાલ આવે છે? અને બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરતા વીજભાર પર લાગતું ચુંબકીય બળ એફએમ હોય તો એફએમ બરાબર શું લખી શકીએ? ક્યુવીબી. ધીસ ઇઝ નંબર ટુ. ખ્યાલ આવે છે ને? જો વીજભાર પર આ બંને બળો લાગે ને, તો આ બંને બળોના સરવાળાને આપણે શું કહીશું? લોરેન્સ બળ. શું કહીશું? લોરેન્સ બળ. ખ્યાલ આવે છે? આમ વીજભાર પર લાગતું કુલ બળ સિમ્પલ થિયરી છે, કુલ બળ એફ હોય તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ એફઈ પ્લસ એફએમ. એફઈ એટલે ક્યુઈ, એફએમ એટલે ક્યુવી. આપણે ક્યુવીબી 90 નથી લેતા, પણ આપણે સૂત્ર પૂરું લઈએ. ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી, યાદ છે ને? આપણે હમણાં થોડી વાર પહેલા જ સાબિત કર્યું. તો એ લખી દઈએ, ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી. તો આપણે હવે આને સદિશ સ્વરૂપે જ લખીએ. This is FE and this is FM. તો QE અહીંયા લખીશું, QE પ્લસ
આમાંથી ક્યુ કોમન નીકળશે તો શું રહેશે? ઈ પ્લસ વી ક્રોસ બી. તો આ બળને આપણે શું કહીશું? લોરેન્ટ્ઝ બળ. આ બળને આપણે શું કહીશું? લોરેન્ટ્ઝ બળ. તો લોરેન્ટ્ઝ બળ નું સૂત્ર આવડી છે તમને? યાદ રહેશે લોરેન્ટ્ઝ બળ નું સૂત્ર. આમ ક્યૂ પર લાગતા કુલ બળને, લાગતું કુલ બળ જે Fe અને Fm નો સરવાળો છે તેને લોરેન્ટ્ઝ બળ કહીશું. શું કહીશું? લોરેન્ટ્ઝ બળ કહીશું. ઓકે, હવે તમને કોઈ પૂછે કે લોરેન્ટ્ઝ બળ એટલે શું? તો લોરેન્ટ્ઝ બળ એટલે કોઈ પણ ગતિમાન વિદ્યુતભાર પર જે બે બળો લાગે છે ને, પહેલું બળ કયું? વિદ્યુત બળ. વિદ્યુત બળનું કામ શું છે? વેગ વધારવાનું કામ છે. અને આનું ચુંબકીય બળનું કામ શું છે? એની દિશા બદલવાનું. ચુંબકીય બળ શું કહે છે? દિશા બદલે છે સતત, આમ જાય આમ જાય. જે દિશામાં એફ લાગે એ દિશામાં ગતિની વિરુદ્ધ દિશામાં 90 ડિગ્રીએ બળ લાગે એટલે એનું મૂલ્ય બદલાય. ઓકે, તો ચુંબકીય બળ શું કામ કરે છે? દિશા બદલવાનું. એનો વેગ સરખો રાખે છે, વેગ કોન્સ્ટન્ટ રાખે છે. જ્યારે વિદ્યુત બળ શું કરે છે? એનો વેગ વધારે છે. આ ખાસ સમજો, ચુંબકીય બળ અને વિદ્યુત બળ શું કામ કરે છે? વિદ્યુત બળ ચુંબકીય બળ આગળ સમજવામાં કામ આવશે. વિદ્યુત બળ વિદ્યુતભારને પ્રવેગિત કરે છે અને હંમેશા વિદ્યુત ક્ષેત્રને સમાંતર બળ લગાડે છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર વીજભારની દિશા બદલે છે તેનો વેગ કેવો? અચલ રહે છે. ફક્ત શું બદલાય છે? દિશા જ બદલાય છે. ઉદાહરણ લઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર છે, એક ધીસ ઇઝ ઈ. પોઝિટિવ થી નેગેટિવ ની દિશામાં આ તો બધું જાણીએ છીએ ને. આ પોઝિટિવ ચાર્જિસ છે, શું છે? નેગેટિવ ચાર્જિસ છે. કોઈ એક વિદ્યુત ભાર આ પ્રમાણે ગતિ કરવા લાગ્યો, પણ અંદર ઘુસે એટલે એની દિશા બદલાશે 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 બદલાશે, એને સમાંતર થઈને પછી હવે સીધો જશે. ખ્યાલ આવે છે? એને સમાંતર થઈને સીધો જશે. પરંતુ ચુંબકીય ક્ષેત્ર શું કરે છે? આ ચુંબકીય ક્ષેત્ર છે, અહીંયા જેવો વીજભાર એન્ટર થશે કે તરત જ એની દિશા બદલાશે અને 90 ડિગ્રી અહીંયાથી સ્ટાર્ટ કરી છે, આમ ગતિ કરશે કે તરત જ એની દિશા બદલાશે, આ બાજુ જશે, વળી 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 એની દિશા બદલાશે, આ બાજુ જશે. વેગ સરખો રહેશે, માત્ર એની દિશા સતત બદલાતી રહે છે. ઓકે, શું થશે? એની દિશા બદલાશે. અહીંયા દિશા નહીં બદલાય, અહીંયા પ્રવેગિત થશે, અહીંયા વેગ અચલ રહેશે, દર વખત એની દિશા બદલાશે. તમે જુઓ આમ છે અને ગતિ આમ કરે છે, તે આમ ફરશે. કેવી રીતે ફરશે? આ પ્રમાણે સતત ફરશે. સમજ પડે છે ને? તો વેગ અચલ રહે છે, ફક્ત એની દિશા બદલાય છે. અહીંયા આગળ પ્રવેગિત થાય છે, વેગ વધશે અને દિશા હંમેશા વિદ્યુત ક્ષેત્રને સમાંતર થઈ જશે. ગમે તે દિશામાં હશે, આમ આવશે તો આમ જતો રહેશે, આમ સીધો જતો હશે તો સીધો જતો હશે. તો આ એને ઘુમાવે છે, ત્યારે આ એને સમાંતર કરીને આગળ મોકલે છે. ખ્યાલ આવે છે? તો આ થઈ ગયું વિદ્યુત બળ અને ચુંબકીય બળ. બંનેનો સરવાળો કરીશું તો આપણને લોરેન્ટ્ઝ બળ મળશે.
લોરેન્સ બળ શું અફેક્ટ કરે છે તમે સમજી ગયા છો. ઓકે, ધેટ્સ ઓલ ફોર ધીસ વન.